હવે વાત કરીએ તો દ્વારકાની. દ્વારકા જિલ્લાના ખંભાળિયાયાર્ડ ખાતે 3 વજન કાંટામાં ફરક આવતા ફરી ખેડૂતોએ ખંભાળિયા માર્કેટયાર્ડ ખાતે હોબાળો મચાવ્યો. ભાણવડ બાદ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા માર્કેટયાર્ડ ખાતે વજન કાંટામાં ફરક આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. મગફળી આપવા આવેલ ખેડૂતોની મગફળીમાં ઘટ આવતા ખેડૂતોને શંકા જતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ખંભાળિયા માર્કેટયાર્ડ ખાતે 3 વજન કાંટામાં ફરક જોવા મળ્યો હતો અને માર્કેટયાર્ડ ખાતે 3 વજન કાંટામાં ફરક આવતા ખેડૂતોએ હોબારો મચાવ્યો હતો અને સ્થાનિક કર્મચારીઓએ વજન કાંટા બીજા રૂમમાં લઈ જવાની નોબત આવી હતી. ભાણવડ બાદ ખંભાળિયા માર્કેટયાર્ડ ખાતે વજન કાંટામાં ફરક આવતા ફરી મગફળીમાં ખેડૂતો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, ત્યારે જવાબદાર ટોલમાફ વિભાગ સામે પણ શંકાની સોય ઊભી થઈ છે. જે કાંટાઓ માર્કેટયાર્ડમાં રાખવામાં આવે છે પણ આ વજન કાંટાઓની યોગ્યતા ચકસવાની જવાબદારી ટોલમાફ વિભાગની હોવી જોઈએ તે ફરી શંકાના દાયરામાં આવી છે. ભાણવડ યાર્ડમાં ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા જનતાને સાથે રાખીને વજન કાંટાની યોગ્યતા ચકસવામાં આવી હતી, જ્યાં 2 કિલોગ્રામ જેટલો ફરક જોવા મળ્યો હતો. જેથી આગ હજુ ઓલવાઈ નથી ત્યાં ફરી ખંભાળિયા માર્કેટયાર્ડમાં વજન કાંટામાં ફરક જોવા મળતા ફરી વિવાદ સર્જાયો છે. મગફળીમાં ખેડૂતો સાથે વધી રહેલી છેતરપિંડી હજુ પણ બંધ થવાનું નામ ના લેતી હોય ખંભાળિયા યાર્ડ ખાતે 3 વજન કાંટામાં ફેરફાર જોવા મળતા નવું મગફળી કૌભાંડ સામે આવ્યું છે, ત્યારે તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તે પણ જોવાનું રહ્યું. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા.